જય હિન્દ મિત્રો, હું મનીષ સંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સંધી ખાતે. આજે આપણે 12મી જાન્યુઆરીના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ ચર્ચા કરીશું અને 12મી જાન્યુઆરીના સંદર્ભમાં જ એક પ્રશ્ન સૌથી પહેલાં આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. વર્ષ 1863 12મી જાન્યુઆરી એટલે કે આજનો દિવસ છે ના રોજ જન્મેલા નરેન્દ્રનાથ, જેઓ આગળ જતા સ્વામી વિવેકાનંદના નામથી વિખ્યાત થયા. ખાસ યાદ રાખજો, સ્વામી વિવેકાનંદજીનું મૂળ નામ શું હતું? નરેન્દ્રનાથ હતું. હવે પ્રશ્ન ઉભો થાય છે કે વર્ષ 2019માં તેમની કયા નંબરની જન્મ જયંતિ છે? ફ્રેન્ડ્સ, ચાર ઓપ્શન છે આપણી પાસે, તો જવાબ આવશે અહીંયા 156માં નંબરની. કઈ છે? 156માં નંબરની એમની જન્મ જયંતિ છે સ્વામી વિવેકાનંદજી. અને એમનું અવસાન ક્યારે થયું હતું એ પણ ખાસ યાદ રાખજો, 4 જુલાઈ 1902. ક્યારે? 4 જુલાઈ 1902. આ જ સંદર્ભમાં એક પ્રશ્ન છે, કયા દિવસને પ્રતિવર્ષ રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં મનાવવામાં આવે છે? તો આપણો જવાબ આવશે ફ્રેન્ડ્સ અહીંયા 12 જાન્યુઆરી. શું જવાબ આવશે? 12 જાન્યુઆરી. ફ્રેન્ડ્સ, 10 જાન્યુઆરી અને 9 જાન્યુઆરીના મહત્વના દિવસોની ચર્ચા આપણે 9 જાન્યુઆરી અને 10 જાન્યુઆરીના વિડીયોમાં એટલે કે ગઈકાલે પણ આપણે કરેલી છે ફ્રેન્ડ્સ. આ બંને દિવસો કયા સંદર્ભમાં ઉજવણી કરવામાં આવે છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે, જેથી મને ખ્યાલ આવે કે તમે વિડીયોને સારી રીતે જોવો છો. આ સિવાય વાત કરીએ તો રામકૃષ્ણ મઠ, બરનાગર મઠ, રામકૃષ્ણ મિશન અને વેદાંતા સોસાયટી, આની સ્થાપના કોણે કરી હતી? સ્વામી વિવેકાનંદજી દ્વારા કરવામાં આવેલી છે ફ્રેન્ડ્સ. હવે કેટલીક હેડલાઇન્સ તરફ નજર કરીએ તો એક પ્રશ્ન પૂછાય કે કરુણા અભિયાન માટેનો ટોલ ફ્રી નંબર કયો છે? તો 1962 છે. ફ્રેન્ડ્સ, ઉત્તરાયણનો તહેવાર છે, દરેકનો પોતાનો ફેવરિટ તહેવાર હશે, ફેસ્ટિવલ હશે, પરંતુ ખાસ થોડું ઘણું ધ્યાન રાખજો. કદાચ તમને ક્યાંક કોઈ પક્ષી દેખાય, કોઈ ઘાયલ પક્ષી હોય કે કંઈ હોય, તેને તાત્કાલિક સહાય માટે આ નંબર યાદ રાખજો ફ્રેન્ડ્સ. 1962 કયો? 1962 કયો છે? 1962. હવે ગગનયાન મિશન વિશે આપણે ઘણી બધી ચર્ચા કરેલી છે. ગગનયાન મિશન જે છે એટલે કે આપણા ઇસરોનું, ભારતનું પ્રથમ માનવ મિશન. હવે ઇસરોએ જાહેરાત કરી છે હાલમાં કે 2021 સુધીમાં આ મિશનને ઇસરો જે છે એ માનવ મિશન જે છે મોકલવાની તૈયારી કરી લીધી છે ફ્રેન્ડ્સ. અને ગગનયાન મિશન વિશે જો તમને વધારે માહિતી તમે ન જાણતા હો તો આ જે ઇમેજ દેખાઈ રહી છે આ ઇમેજ પર તમે PDFમાં ક્લિક કરજો, તમે ડાયરેક્ટલી પહોંચી જશો ફ્રેન્ડ્સ ગગનયાન મિશનના મારા વિડીયો પર. હવે એક પ્રદૂષણના સંદર્ભમાં પ્રશ્ન આવી રહ્યો છે, કેન્દ્ર સરકાર દ્વારા એક નવી 5 વર્ષીય યોજના શરૂ કરવામાં આવી છે, જે ખાસ કરીને મોટા મોટા શહેરો છે એની અંદર પ્રદૂષણનો સામનો કરવા માટે એટલે કે પ્રદૂષણને રોકવા માટે, અને પ્રદૂષણનું લેવલ જ્યારે વધી જાય છે તો એમાં કેવા પ્રકારના પગલાં લઈ શકાય, તો એના માટે જે છે એક 5 વર્ષીય યોજના શરૂ કરવામાં આવી છે. હવે પ્રશ્ન ઊભો થાય છે કે કેટલા શહેરોની અંદર આ યોજના શરૂ કરવામાં આવી છે? તો આ યોજના જે છે ટોટલ 102 શહેરોની અંદર, આપણા ભારત દેશના 102 એવા શહેર જેની અંદર આ 5 વર્ષીય યોજના શરૂ કરવામાં આવશે. હવે આ યોજના જે છે એ શેનો ભાગ છે? નેશનલ ક્લીન એર પ્રોગ્રામ એનો હિસ્સો છે. અને આ યોજના શરૂ કરવામાં આવી છે આપણા પર્યાવરણ મંત્રાલય દ્વારા. પર્યાવરણ મંત્રાલય કોણ સંભાળે છે? ડૉક્ટર હર્ષવર્ધનજી સંભાળે છે. હવે 5 વર્ષીય યોજના છે એટલે પ્રશ્ન ઊભો થાય કે કયાથી કયા વર્ષનું ગણાશે? 2019નું એ પ્રથમ વર્ષ ગણાશે અને 5મું વર્ષ 2024 ગણાશે. આ સાથે જે પર્યાવરણની અંદર હવાની ગુણવત્તા અથવા જે PPM કો પાર્ટ્સ પર મિલિયન જે વાત કરીએ આપણે, તો એ જે છે એનું જે કોન્સન્ટ્રેશન છે એનો બેઝ ઇયર કયો કાઉન્ટ કરવામાં આવશે? તો 2017ને આધાર ગણવામાં આવશે અને એની આધારે પર્યાવરણનું જે પ્રદૂષણ છે એમાં ફેરફાર કરવામાં આવશે, એટલે કે આથી ઓછું કરી શકાય. અને આ યોજના માટે 300 કરોડ રૂપિયાની રકમ પણ ફાળવવામાં આવી છે. હવે જ્યારે ડૉક્ટર હર્ષવર્ધન સાહેબની જો આપણે વાત કરતા હોય તો એક બીજો પ્રશ્ન પણ ઊભો થાય કે તેઓ કયા કયા મંત્રાલય સંભાળે છે? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના કેબિનેટ મંત્રી છે ડૉક્ટર હર્ષવર્ધન. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના કેબિનેટ મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન.
पर्यावरण, वन अने जलवायु परिवर्तन मंत्रालय कोण संभाले छे? डॉक्टर हर्षवर्धन। 2020 टोक्यो ओलंपिक माटे सेफ दी मिशन कोने नियुक्त करवामां आव्या छे? नीचेनामांथी तो सेफ दी मिशन तरीके नियुक्त करवामां आवे छे बीरेन्द्र प्रसाद वैश्य। कोण छे? इंडियन वेटलिफ्टिंग एसोसिएशन ना अध्यक्ष छे तेओ, एमनी निमणूक करवामां आवेली छे। प्रकाश जावड़ेकर कोण छे? तो मानव संसाधन विकास मंत्रालय, जेमने HRD मंत्रालय मंत्री पण कहेवामां आवे छे। धर्मेंद्र प्रधान, तमने याद हशे कि कौशल्य अने विकास मंत्रालयनी साथे साथे पेट्रोलियम मंत्रालय पण तेओ संभाळे छे। भारतना वरिष्ठ पुरुषोनी हॉकी टीमना कोच, जेमने कोच पदेथी दूर करवामां आवे छे, रिमूव करवामां आवे छे, તેમનું નામ શું છે? તેમનું નામ છે હરેન્દ્ર સિંહ। કોણ છે? હરેન્દ્ર સિંહ। સાથે સાથે એક પ્રશ્ન પૂછાય કે ભારતની જે વરિષ્ઠ મહિલા હોકી ટીમના કોચ કોણ છે? અત્યારે સોજટ મારિજને। કોણ છે? સોજટ મારિજને એ મહિલા ટીમના કોચ છે। રાની રામપાલ એ મહિલા હોકી ટીમના કેપ્ટન છે અને મનપ્રીત સિંહ જે છે એ પુરુષ હોકી ટીમના કેપ્ટન છે અત્યારે। બાળ સંરક્ષણ પર રાષ્ટ્રીય સલાહ 2019માં એની પહેલી આવૃત્તિનું આયોજન નીચેનામાંથી કઈ જગ્યાએ કરવામાં આવ્યું? તો આનું આયોજન કરવામાં આવ્યું નવી દિલ્હી ખાતે। કઈ જગ્યાએ? નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું। સૌથી શક્તિશાળી પાસપોર્ટના હેલ્લી પાસપોર્ટ ઇન્ડેક્સ જે છે એની અંદર સૌથી શક્તિશાળી પાસપોર્ટ કયા દેશે તે ટોચની સ્થિતિ જાળવી રાખી છે? તે દોસ્તનું દેશનું નામ છે ફ્રેન્ડ્સ જાપાન। કોણ છે? જાપાન। જે ટોટલ 190 દેશોમાં તે પ્રથમ નંબરે છે એનો પાસપોર્ટ, સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે। હેલ્લી પાસપોર્ટ ઇન્ડેક્સના સંદર્ભમાં જો વાત કરું, સૌથી વધુ શક્તિશાળી પાસપોર્ટના અંદર ભારતનો ક્રમ કયો છે? તો ભારત જે છે, ભારતનો પાસપોર્ટ 79 નંબરે છે। હવે આ જે પાસપોર્ટ ઇન્ડેક્સ છે એના આધારે નક્કી થતું હોય છે કે કેટલા દેશોની અંદર તમારા દેશનો પાસપોર્ટ જે છે વિઝા ઓન અરાઇવલની સ્થિતિમાં છે। તો ભારત પર જો છે 61 દેશોની દેશોમાં તમે ટ્રાવેલ કરી શકો છો વિઝા ઓન અરાઇવલ કન્ડિશનની અંદર। કઈ સંસ્થાના આપણા વૈજ્ઞાનિકો જેમણે પાણીના જે એટોમ છે, અણુઓ છે, એની મદદથી કાર્બન ડાયોક્સાઇડ જે છે એને સ્ફટ ક્રિસ્ટલ સ્વરૂપમાં ટ્રેપ કરી શકાય એ પ્રકારનું સ્પેસ ઇંધણ બનાવ્યું છે જે ગ્રીન હાઉસ ગેસને અંકુશમાં લેવા માટે બહુ જ મદદરૂપ થવાનું છે ફ્રેન્ડ્સ। હવે પ્રશ્ન ઊભો થાય છે કઈ સંસ્થાના વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવ્યું છે? તો આ બનાવવામાં આવ્યું છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ, એટલે કે IIT મદ્રાસ દ્વારા। ત્યાર પછી બહુ જ સરસ મજાનો પ્રશ્ન છે, ખાસ ધ્યાન આપજો આની અંદર। પહેલા તો રાષ્ટ્રીય ટેબલ ચેમ્પિયનશિપનું આયોજન કઈ જગ્યાએ? ઓડિશાના કટકમાં। કયા નંબરની આવૃત્તિ છે? 80મા નંબરની ટેબલ ટેનિસ છે રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ। હવે એની અંદર પુરુષ કેટેગરીની અંદર 9મી વખત ખિતાબ જીતીને એક પ્રકારનો ઇતિહાસ બનાવી દીધો છે આ ખેલાડીનું નામ શું છે? તો આ ખેલાડીનું નામ છે અચંતા શરત કમલ। શું નામ છે? અચંતા શરત કમલ। આ સિવાય એક બીજો પ્રશ્ન પૂછાય કે આ જ સ્પર્ધાની અંદર, એટલે કે રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની અંદર મહિલાઓમાં વિજેતા કોણ થયું છે? તો અર્ચના કામથ। કોણ થયું છે? અર્ચના કામથ। 1700 પોઈન્ટ સાથે 45-48 કિલોગ્રામની જે કેટેગરી છે એ કેટેગરીમાં આંતરરાષ્ટ્રીય બોક્સિંગ એસોસિએશન દ્વારા જે રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે આ રેન્કિંગની અંદર પ્રથમ ક્રમાંકે કયો ખેલાડીએ સ્થાન મેળવ્યું છે? તો પ્રથમ ક્રમાંકે છે મેરી કોમજી। કોણ છે? મેરી કોમજી। હવે ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશનની વાત કરીએ ફ્રેન્ડ્સ, તો એસોસિએશન ઇન્ટરનેશનલ ધ બોક્સિંગ એમેચ્યોર, તો એની વાત કરીએ તો એનું મુખ્ય મથક એ આવેલું છે સ્વિટ્ઝર્લેન્ડ ખાતે અને સ્થાપના 1946ની અંદર। 10 જાન્યુઆરી 2019ના રોજ કયો દિવસ ઉજવાય છે? વિશ્વ હિન્દી દિવસ 2019માં ઉજવવામાં આવ્યો, પરંતુ આ જે ઉજવણી જે છે એ ઉજવણી કયા વર્ષમાં પ્રથમ વખત આયોજન થયેલા વિશ્વ હિન્દી સંમેલનનું વર્ષગાંઠના સ્વરૂપે ઉજવવામાં આવે છે? તો યાદ રાખજો પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનનું વર્ષગાંઠ કયું છે?
1975માં યોજાયું હતું. ક્યારે યોજાયું હતું? 1975માં. સેન્ડી પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? સેન્ડી પક્ષી અભયારણ્ય એ આવેલું છે ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર. ક્યાં? ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર, જ્યારે લખનૌ તેનું પાટનગર છે. મુખ્યમંત્રી કોણ છે? યોગી આદિત્યનાથજી છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ કોણ છે? તો રામ નાયકજી છે. આ તમામ પ્રશ્નોના જવાબ તમને આવી રીતે આવડવા જોઈએ. રાજસ્થાન વિશે વાત કરીએ તો જયપુર તેનું પાટનગર છે, જેને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે. અશોક ગેહલોતજી ત્યાંના મુખ્યમંત્રી છે અને રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહ છે. નીચેનામાંથી કયા રાજ્યની પોલીસને તાજેતરમાં વર્ષ 2018માં શ્રેષ્ઠ ક્રાઇમ ડિટેક્શન માટે પુરસ્કાર પ્રાપ્ત થયો છે? તો એ પુરસ્કાર પ્રાપ્ત થયો છે આંધ્રપ્રદેશ રાજ્યની પોલીસને. કઈ? આંધ્રપ્રદેશ રાજ્યની પોલીસને પ્રાપ્ત થયો છે. રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલના અધ્યક્ષ કોણ છે ફ્રેન્ડ્સ? તેના અધ્યક્ષ છે આદર્શ ગોયલજી. નાગેશ્વર રાવજી, જેઓ હાલમાં સીબીઆઈના નવા ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ફરીથી રંજન ગોગોઈજી આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે ફ્રેન્ડ્સ. હવે આપણે જે ડેલી પાસની પરીક્ષાના 4-5 પ્રશ્નો સોલ્વ કરીએ છીએ એના તરફ નજર કરીશું. સૌથી પહેલો પ્રશ્ન, જાંબુઘોડા તાલુકો ઘણી વખતે પરીક્ષામાં વારંવાર રિપીટ થઈ ચૂકેલો પ્રશ્ન છે, રાજ્યના કયા જિલ્લામાં આવેલું છે? તો આ આવેલું છે પંચમહાલ જિલ્લાની અંદર. ક્યાં આવેલું છે ફ્રેન્ડ્સ? પંચમહાલ જિલ્લાની અંદર આવેલું છે. પંચમહાલ જિલ્લાના બીજા પણ તાલુકા યાદ રાખજો, એક તો ગોગંબા, ગોધરા, હાલોલ, જાંબુઘોડા, કાલોલ, મોરવા જેને હળવ અથવા અને સહેરા, આ બધા જે છે પંચમહાલ જિલ્લાના તાલુકા છે. એક ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ, વારંવાર પરીક્ષામાં પૂછાય છે. ફરીથી પરીક્ષામાં જો પૂછાય તો ગોગંબા પૂછાશે. જાંબુઘોડા તાલુકાની વાત કરો તો જાંબુઘોડા અભયારણ્યના લીધે ખાસ ચર્ચામાં રહે છે. હવે નીચે જણાવેલ શબ્દનો અર્થ દર્શાવો. ઓધાર્યા, ઓધાર્યા, આનો અર્થ શું થાય છે ફ્રેન્ડ્સ? તો આનો અર્થ થાય છે ઉદ્ધાર કર્યો. શું કર્યો ફ્રેન્ડ્સ? ઉદ્ધાર કર્યો. શું કર્યો? ઓધાર્યા એટલે ઉદ્ધાર કર્યો. ભારતમાં સંતોષ ટ્રોફી જે છે કઈ રમતમાં આપવામાં આવે છે? ઘણી વખતે આપણે પોતાના કરંટ અફેર્સની અંદર પણ ચર્ચા કરેલી છે. તો આ ફૂટબોલની રમત સાથે સંકળાયેલી ટ્રોફી છે. હવે અહીંયા ઇમ્પોર્ટન્ટ ખાસ ધ્યાન રાખજો, ચેન્થ ડિગ્રી માટે આપણે ઓલરેડી ગ્રામરના વિડીયો બનાવેલા છે. ઇંગ્લિશ ગ્રામરનું જે પ્લેલિસ્ટ છે ત્યાં તમને વિડીયો મળી જશે. અહીંયા મહત્વની વાત ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ પોઝિટિવ ટુ કમ્પેરેટિવ અને કમ્પેરેટિવ ટુ પોઝિટિવમાં જવાનું હોય છે તો એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે કમ્પેરેટિવ ડિગ્રી આપેલી છે, ER ધેન છે, એટલે હી પ્લેસ બેટર ધેન રાહુલ રોહન. હવે કમ્પેરેટિવ ટુ પોઝિટિવ જવું છે તો આ હકારાત્મક છે તો જવાબ આવશે આપણો નકારાત્મક. એટલે સૌથી પહેલાં તો આપણે નકારાત્મક જોઈશું તો આ B અને C એ નેગેટિવ આપેલા છે, બાકી A અને D તો કેન્સલ થઈ ગયા, એટલે મારી પાસે બે ઓપ્શન બચ્યા છે. હવે મેં શું તમને એ વિડીયોની અંદર સમજાવ્યું હતું કે ફ્રેન્ડ્સ પાછળનો કરતાં આગળ આવી જાય, આગળનો કરતાં પાછળ આવી જાય. અહીંયા ખાસ ધ્યાન આપો કે જ્યારે ડિગ્રી બદલવાની છે તો રોહન આગળ ક્યાં લખેલું છે આ બંને ઓપ્શનની અંદર, B અને Cની અંદર? તો આપણો જવાબ ત્યાં જ પૂરો થઈ જાય. તો Bમાં લખેલું છે એટલે મારો જવાબ આવી ગયો B. આગળ ચેક કરવું હોય તો પ્લેસ સાદો વર્તમાનકાળ છે. સાદા વર્તમાનકાળની અંદર વાત કરીએ કે ત્રીજો પુરુષ એક વચન હોય એનું નકારાત્મક કેવી રીતે બનાવીશું તો ડઝ નોટ લગાવીશું. ચલો ડઝ નોટ લાગી ગયું અને પ્લેસમાંથી પ્લે લાગશે, માત્ર ખાલી S નીકળી જશે. અને જ્યારે નકારાત્મક લગાવીએ છીએ ત્યારે સો લગાવીએ. શું લગાવીએ છીએ? સો. અને બેટરનું શું થશે ફ્રેન્ડ્સ? અહીંયા વેલ. શું થશે? વેલ. શું થઈ જશે ફ્રેન્ડ્સ? વેલ. તો અહીંયા આપણો જવાબ આવશે રોહન ડઝ નોટ પ્લે સો વેલ એઝ હી. તો અહીંયા ખાસ આપણે ધ્યાન રાખીને આ પ્રશ્ન સોલ્વ કરવાનો હોય છે. જો તમે વિડીયો વ્યવસ્થિત રીતે જોઈ લો છો ફ્રેન્ડ્સ ચેન ધ ડિગ્રીનો, પોતાની નોટ્સ બનાવી લેશો તો ક્યારે તમારો પ્રશ્ન આમાંથી ખોટો નહીં થાય. તો ફ્રેન્ડ્સ આ હતી ડિટેલ. અને હવે PDFની સાથે સાથે હું અહીંયા એક પ્રકારની લિંકિંગ પણ મૂકીશ, જેથી કરીને તમે ડાયરેક્ટલી PDF તમે કોઈને શેર કરો તો ત્યાં પણ તમે કહી શકશો કે અહીંયા તમે ડાયરેક્ટલી જોઈન થઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ હેવ